હેલો લવ નમસ્કાર ગાઈસ કેમ છો મજામાંને આજે આપણે બીજો એક ટૉપિક ગ્રામ સંજીવની સમિતિ આના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ આ ટોપિક્સ પણ આપણા માટે એટલો જ મહત્ત્વનો ટૉપિક છે આનાથી આપને જાણકારી અવશ્ય મળશે જોઈએ આ આપણી ટેલિગ્રામ ચેનલ છે જે જોડાયાના ફટાફટ જોડાઈ જાઓ મિશન હેલ્થ એક્ઝામ કરીને ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ ગ્રુપ આવી જશે ત્યાં આપ જોઈન કરી શકો છો ત્યાં રેગ્યુલર અપડેટ્સ આપને જોવા મળશે જોઈએ આજે ગ્રામ સંજીવની સમિતિની પ્રસ્તાવના રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન અંતર્ગત ગુજરાત રાજ્યમાં જાહેર આરોગ્ય સેવાના વ્યાપ અને અસરકારકતા સ્થાપિત કરવા માટે જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જાહેર આરોગ્ય તંત્રના ગ્રામ્ય સ્તરે ગ્રામ આરોગ્ય સમિતિની રચના કરવામાં આવેલ બરાબર ગ્રામ સંજીવની જે સમિતિ છે એને પહેલાં ગ્રામ આરોગ્ય સં આરોગ્ય સમિતિ તરીકે ઓળખાતી હતી તો એ કયા સ્તરે હોય તો એ ગ્રામ્ય સ્તરે હોય આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો જો કે આ સમિતિ બનાવવા પાછળનો ધ્યેય શું હતો સરકારનો તો કે બાળ મૃત્યુ તથા માતા મૃત્યુ બરાબર આજે આપણે આ ખૂબ જ મહત્ત્વનું છે બાળ મૃત્યુ આઈએમઆર અને એમએમઆર બરાબર આઈએમઆર અને એમએમઆર ઓછો થાય એનું પ્રમાણ ઘટે એ માટે સરકારે આ પ્રકારની સમિતિઓની રચના કરી હતી બરાબર જાહેર આરોગ્યની સેવાઓ મહિલા સ્વાસ્થ્ય અને બાળ સ્વાસ્થ્ય માટે પહોંચાડવું એટલે આપણી જેટલી પણ જે આરોગ્યની જે સેવાઓ છે એ મહિલાઓ અને બાળકો સુધી પહોંચે એટલા માટે આ સમિતિની રચના કરવામાં આવેલ હતી રસીકરણ જે ખૂબ જ મહત્ત્વનું છે આ રસીકરણનું પ્રમાણ વધે એટલા માટે આ સમિતિની રચના કરવામાં આવેલ હતી પોષણ જોઈએ ને આપણે પોષણ એક મહત્ત્વનો મુદ્દો છે મિત્રો તો આ પોષણ એક જાહેર આરોગ્યના મુદ્દા તરીકે જોવાય એ પણ મહત્ત્વનું છે અને એટલા માટે જ આ સંજીવની સમિતિમાં પોષણનો પણ મુદ્દો આપણને આપેલો છે પર્યાવરણીય સ્વચ્છતા બરાબર આજે આપણે જે પણ વાતાવરણમાં રહીએ છીએ ત્યાં આપણને સ્વચ્છ વાતાવરણ મળે પર્યાવરણ આપણું સ્વચ્છ જળવાય એને મહત્ત્વ આપવું એ પણ આ સંજીવની સમિતિનો મુદ્દો છે સ્વચ્છ અને સલામત પીવાનું પાણી લોકો સુધી પહોંચે એ પણ આ સમિતિની અંદર આવી જાય છે બરાબર આ પ્રકારના ધ્યેયોને લઈને આ સમિતિની રચના સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ હતી સમિતિનું બંધારણ જોઈએ તો કે એની પ્રક્રિયા કેવી છે ગઠનની તો કે જોઈએ કે ગઠનની પ્રક્રિયા ગ્રામ સંજીવની સમિતિ જન સમુદાયના સભ્યોની પસંદગી અને નિમણૂક ગ્રામ સભાના ઠરાવથી થશે બરાબર આ નિમ સભ્યોની નિમણૂક કેવી રીતે થશે તો ગ્રામ ગ્રામ સભા જે થાય છે એનો જે ઠરાવ છે એના દ્વારા આપણને થશે આરોગ્ય શિક્ષણ અને પોષણ સેવા પૂરી પાડનારા કર્મચારીઓ પોતાના હોદ્દાની રૂએ સભ્ય તરીકે રહેશે કોણ કોણ રહેશે તો ગામ જે આરોગ્ય કર્મચારીઓ છે ગ્રામ્ય લેવલના બરોબર જે પાયાના કર્મચારીઓ કહેવાય એ પાયાના કર્મચારીઓ જે છે એ હોદ્દાના રૂ સભ્ય રહેશે બરાબર યાદ થી જોઈએ કે કોણ કોણ આની અંદર સભ્ય બની શકે છે જન સમુદાયમાંથી જોઈએ તો કે પેલા ગ્રામ પંચાયતના બે સભ્યો લેવાના હોય છે એની અંદર મહિલા સભ્ય હોવું જોઈએ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને શારીરિક શૈક્ષણિક પછાત વર્ગમાંથી બરાબર આમાંથી કોઈ પણ બે સભ્યો આપણે લેવાના હોય છે જે ગામની અંદર વિવિધ મંડળો ચાલતા હોય છે એવી રીતે જોઈએ તો કે મહિલા મંડળ અથવા સ્વ સ્વસહાય સ્વ સહાય જૂથના પ્રતિનિધિ તરીકે આપણે કોઈપણ એક સભ્ય લેવાનું હોય છે ગામની જે દૂધની મંડળી હોય છે એના પ્રતિનિધિ તરીકે એક વ્યક્તિને લેવાનો હોય છે ગામના શિક્ષિત યુવા પ્રતિનિધિ એટલે કે ગામની અંદર જે પણ કોઈ શિક્ષિત યુવા હોય તો એને પણ આપણે આ સમિતિની અંદર એક સભ્ય તરીકે રાખવાના હોય છે ત્યારબાદ મહિલા સ્વાસ્થ્ય સહાયના પ્રતિનિધિ રાખવાના હોય છે વિકલાંગ વ્યક્તિ અથવા વયસ્ક વ્યક્તિ બરોબર બે માંથી ગમે તે એકની પસંદગી આપણે આ જનસમુદાયમાંથી કરી શકીએ છીએ સભ્યપદ માટે હવે જોઈએ કે આરોગ્ય સેવા શિક્ષણ અને પોષણ સેવા પૂરી પાડનારા કાર્યકરો બરોબર તો સ્ત્રી આરોગ્ય કાર્યકર આપણે કોણ કોણ આપણે આરોગ્ય શિક્ષણ અને પોષણની સેવા ગ્રામ્ય સ્તરે કોણ કોણ પહોંચાડે તો કે સ્ત્રી આરોગ્ય કાર્યકર પુરુષ આરોગ્ય કાર્યકર સ્ત્રી આરોગ્ય કાર્યકર એટલે ફિમેલ હેલ્થ વર્કર પુરુષ આરોગ્ય કાર્યકર એટલે મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર મેલ આંગણવાડી કાર્યકર શાળાના મુખ્ય શિક્ષક દાયણ બહેન અથવા લિંક વર્કર બરાબર આ તમામ એ પાયાના આરોગ્ય શિક્ષણ પહોંચાડવાળા જે કર્મચારીઓ છે ગ્રામ સંજીવની સમિતિની મિટિંગ વિશે ચર્ચા કરીએ તો મિત્રો જોઈએ કે ગ્રામ સંજીવની સમિતિની મિટિંગ દર માસમાં એક વખત અવશ્ય મળવાનું રહેશે બરાબર આ આપણો એમસીક્યુનો મુદ્દો થઈ શકે છે મિત્રો ગ્રામ સંજીવની સમિતિની મિટિંગ ક્યારે કરવામાં આવે છે કે દર માસ એટલે દર મહિને એક વખત તો અવશ્ય મળવી જોઈએ બરાબર એની અંદર કુલ પચાસ ટકા સભ્યોની હાજરીથી કોરમ બનશે બરાબર આ જે સમિતિ છે એની મિટિંગમાં પચાસ ટકા સભ્યો હાજર હોય એવો આપણે પ્રયત્ન કરવાનો હોય છે એ મિટિંગમાં જો કે એ મિટિંગની ભૂમિકાઓ અને જવાબદારીઓ બરાબર આ જે સમિતિ છે ગ્રામ સંજીવની સમિતિ એની ભૂમિકા અને જવાબદારી વિશે આજે આપણે ચર્ચા કરીએ તો ગામ આરોગ્યની જરૂરિયાત મુજબ બરાબર ગ્રામ આરોગ્યની જરૂરિયાત મુજબ આરોગ્ય સૂક્ષ્મ આયોજન અને અમલીકરણ બરાબર સૂક્ષ્મ આયોજન કરવાનું હોય છે અને એનું અમલીકરણ પણ થાય એ પણ આ સમિતિ દ્વારા નક્કી થશે ગામની અંદર બાળ અને મહિલા મૃત્યુ તથા લગ્નની નોંધણી બરાબર તે અવશ્ય થાય એ પણ ખાસ જોવાનું હોય છે ભ્રૂણ હત્યા અટકે બરાબર ને ભ્રૂણ હત્યા અટકે આપણે અત્યારે જોઈએ છીએ કે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ પણ ચાલુ રહે છે પણ આ પ્રકારના કાર્યક્રમો જેવા કે ભ્રૂણ હત્યા બરાબર ને આ અટકે એટલા માટે પણ આ જાગૃતિ લાવવા માટેનું કામ આ સમિતિ દ્વારા કરવામાં આવે છે જો કે ગામમાં શુદ્ધ શુદ્ધ પાણી અને શુદ્ધ વાતાવરણની વ્યવસ્થા મળે એ પણ આ સમિતિની અંદર મિટિંગમાં મુદ્દાની ચર્ચા કરવાની હોય છે બીજું જોઈએ કે વળી કેન્દ્રોનું નિયમિત એ લાભ તમામ બાળકોને મળી રહે તેવી વ્યવસ્થા કરવી બરાબર તમામ લાભ કેન્દ્ર તરફથી જે પણ લાભ આવે છે રાજ્ય તરફથી જે પણ લાભ આવે છે તમામ બાળકોને મળી રહે તે પણ આપણે ચર્ચા કરવાની હોય છે જોઈએ કે વ્યસન મુક્તિ બરાબર ને વ્યસન મુક્તિ તથા આરોગ્ય પ્રવૃત્તિઓનું આયોજન વ્યસન મુક્તિ માટે આપણે વિવિધ કાર્યક્રમો જેવા કે શાળાની અંદર આપણે સ્પર્ધા સ્પર્ધાત્ક મક આયોજન કરી શકીએ છીએ કોઈ નિબંધ સ્પર્ધા હોય કોઈ વક્તૃત્વ સ્પર્ધા હોય આવી રીતે આપણે શાળાની અંદર આયોજન વેસન મુક્તિ અંગે કરી શકીએ છીએ પછી જોઈએ કે શાળા આરોગ્ય કાર્યક્રમની વ્યવસ્થા બરાબર શાળા આરોગ્ય કાર્યક્રમ એક આપણો ચાલતો કાર્યક્રમ છે જેને આપણે અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અને સ્પેશિયલ એક વિડીયો આનો મેં અગાઉ પોસ્ટ કરેલો છે એ મિત્રો જોઈ લેવો જેથી આપણને શાળા કાર્ય કાર્યક્રમ વિશે તમામ માહિતી મળી જશે ખાસ કરીને મેલેરિયાનો ફેલાવો અટકાવવા પાણી નિકાલની વ્યવસ્થા એટલે કે ગામની અંદર એવા કોઈ જગ્યાએ પાણી જ્યાં વધારે ભરાઈ રહેતું હોય બારે માસ તો એવા કોઈ સ્થળો હોય તો એવા સ્થળોએ જે પાણીના નિકાલની જે વ્યવસ્થા હોય છે તો એ કેવી રીતે કરવી એનું આયોજન અમલીકરણ કેવી રીતે કરવું એ તમામની ચર્ચા આ મિટિંગની અંદર કરવામાં આવે છે રોગચાળાની જાણ બરાબર ને રોગચાળો કોઈપણ રોગચાળો થાય અને એની જાણ કોને થાય પેલી ગ્રામમાં જે રહેતા હોય એમને જાણ થાય તો એવી કોઈ રોગચાળાની કોઈ જાણ થયેલ હોય તો એના નિયંત્રણ તરીકે આપણે શું શું કરી શકીએ કેવા કેવા પગલાં લઈ શકીએ એની પણ ચર્ચા કરવાની હોય છે ગ્રામ્ય સ્તરે તબીબો તથા સ્ત્રી પુરુષ આરોગ્ય કાર્યકરોને ગામમાં રહેવા માટેની કોઈ વ્યવસ્થા કરવાની હોય તો એ પણ આ સંજીવની સમિતિની મિટિંગમાં એક મુદ્દો તરીકે લઈ શકાય છે રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમનું સુનિશ્ચિત અમલીકરણ બરાબર રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો આપણા જેટલા પણ ચાલે છે ટીબી મેલેરિયા લેપરસી રસીકરણ બરાબર આ તમામ કાર્યોનું કાર્યક્રમોનું અમલીકરણ ગામની અંદર સુનિશ્ચિત થાય અમલીકરણ થાય એ પણ સુનિશ્ચિત આપણે કરવાનું હોય છે જો કે સ્વાસ્થ્ય મુદ્દાઓ અંગે જાગૃતિ અને કાયમી હલ અંગે પગલાં લેવાના હોય છે નિયમિત અને ગુણવત્તાભર જાહેર આરોગ્ય સેવાઓની વ્યવસ્થા કરવાની હોય છે તો સાધારણ કિસ્સા અત્યંત ગરીબ કુટુંબ માટેની આરોગ્યને લગતી જરૂરિયાત માટે ગ્રાન્ટનો ઉપયોગ બરાબર આની અંદર ગ્રાન્ટની અંદર આરોગ્ય જે સંજીવની સમિતિ છે એની અંદર આપણને સરકારશ્રી તરફથી ગ્રાન્ટ આપવામાં આવે છે ખાસ યાદ રાખવું આ ગ્રાન્ટની જે રકમ હોય છે એ રકમ ક્યાં ખર્ચાય બરાબર ને કેવા કેવા જગ્યાએ આપણે ખર્ચી શકીએ તો એના માટે અહીંયા આપેલું છે કે અત્યંત ગરીબ કુટુંબ માટે બરાબર ગામની અંદર આપણે ફિલ્ડ દરમિયાન જોવા મળે કે કોઈ અત્યંત ગરીબ કુટુંબ છે એને કોઈ આરોગ્યને લગતી સેવાઓની જરૂર છે અથવા એને કંઈ પણ વસ્તુની જરૂરિયાત છે આરોગ્યને લગતી તો એના માટે આપણે આ ગ્રાન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ સામૂહિક પોષણ શિક્ષણ સ્વચ્છતા પર્યાવરણની જાળવણી તથા જાહેર આરોગ્યને લગતી પ્રવૃત્તિઓ માટે ઉપલબ્ધ નાણાં ભંડોળનો ઉપયોગ કરી શકીએ છીએ નાણાકીય અને વહીવટી સત્તાઓ આપણે જોઈ લઈએ તો કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ પેટા આરોગ્ય કેન્દ્રની ગ્રામ સંજીવની સમિતિને વાર્ષિક દસ હજાર રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે આ રકમ ખાસ યાદ રાખવી આપણને ગ્રામ સંજીવની સમિતિ પેટે સરકારશ્રી દ્વારા કેટલા તો કે દસ હજાર રૂપિયા તમામ પેટા આરોગ્ય કેન્દ્રને ફાળવવામાં આવે છે કોઈપણ સમયે કોઈપણ વ્યક્તિ દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિઓ અને જે તે જે લગતા ખર્ચની વિગતો છે એ દર્શાવતું રજીસ્ટર રાખવામાં આવે છે અને થયેલ ખર્ચની સમિતિ જે ખર્ચો થયેલો હોય છે એની સમિતિ મંજૂર કરી બહાલી આપશે બરાબર આપણે જે ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે તો એના જે પ્રોપર રજિસ્ટરો છે ઠરાવો છે આ તમામ વસ્તુ આપણે નિભાવવાની હોય છે જેથી તમામ સભ્યોને ખ્યાલ આવી શકે આગળ જોઈએ અનટાઇડ ગ્રાન્ટ જેમ કે આપણે ગ્રાન્ટ સંજીવની સમિતિની ગ્રાન્ટ દસ હજાર આવે છે એવી જ રીતે એક અનટાઇડ ગ્રાન્ટ દસ હજાર રૂપિયાની બીજી આપવામાં આવે છે બરાબર એ અંટાઇન ફંડ પેટે આપવામાં આવે છે આ ગ્રાન્ટ સ્થાનિક સ્તરે સામૂહિક કામ કરવા માટેનો નાણાં સ્ત્રોત છે કેવી રીતે કે સામૂહિક કોઈ કામ કરવાનું હોય એના માટે આ ફંડનો ઉપયોગ કરવામાં આવે છે આનો ઉપયોગ માત્ર એવી સામૂહિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે જેનો લાભ ગામના તમામ ઘરોને મળવાનો હોય છે બરાબર એવી રીતે આ ગ્રાન્ટનો ઉપયોગ થાય જેનો લાભ ગામના તમામ લોકોને મળતો હોય આ ગ્રાન્ટનો ઉપયોગ જાહેર આરોગ્ય પોષણ શિક્ષણ અને સ્વચ્છતા કાર્યક્રમની સ્વચ્છતા પર્યાવરણની સુરક્ષાને લગતા વિષયો માટે કરવાનો હોય છે બરાબર આ ખાસ યાદ રાખવાનું હોય છે હવે જોઈએ કે બીજો એક દસ હજાર મેન્ટેનન્સ પેટે પેટારો કેન્દ્રને આપવામાં આવે છે તે છે કેટલા દસ હજાર જોઈએ એની અંદર બેંક ખાતું સહાયક નર્સ સરપંચ બંનેનું સંયુક્ત ખાતું રાખવામાં આવે છે એનો હેતુ શું છે કે પેટા આરોગ્ય કેન્દ્રના નિભાવ પેટે આ દસ હજાર રૂપિયા આપવામાં આવે છે બરોબર મિત્રો આજે આપણે જોઈ લીધું ગ્રામ સંજીવની સમિતિ તો ગ્રામ સંજીવની સમિતિનો વિશે આપણે ચર્ચા કરી એમાં જોયું કે આપણે ગ્રામ સંજીવની સમિતિના દસ હજાર રૂપિયા અનટાયર્ડ પેટે દસ હજાર રૂપિયા અને મેન્ટેનન્સ પેટે દસ હજાર રૂપિયા શ્રી તરફથી આપવામાં આવે છે એટલે ટોટલ પેટા આરોગ્ય કેન્દ્રને ગામમાં લગતી પ્રવૃત્તિઓ માટે આરોગ્યને લગતી પ્રવૃત્તિઓ માટે સરકારશ્રી દ્વારા ટોટલ ત્રીસ હજાર રૂપિયાની સહાય મતલબ એક ગ્રાન્ટ આપવામાં આવે છે આ ખાસ યાદ રાખવાનું રહેશે જોઈએ મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે જો કોઈ મિત્રોને આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અન્ય મિત્રો સુધી પહોંચાડો ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક્યુ યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ